નમસ્કાર બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? આગળ આપણે શું શીખી ગયા? દિવાળી વેકેશન પહેલા આપણે શીખી ગયા ને કે ક્યાંથી જોવું, એમાં આપણે શું કર્યું હતું, જુદા જુદા ચિત્રોને જુદી જુદી જગ્યાએથી જોતા અને દોર્યા હતા. પછી શું શીખ્યા હતા? સંખ્યાની ગમત, કીડી બેન વાળું શીખ્યા હતા ને, એમને ઘર સુધી પહોંચાડ્યા હતા. પછી શું શીખ્યા? પ્રકરણ ત્રણ, પ્રકરણ ચાર, લાંબુ અને ટૂંકું. પછી ભાત પેટર્ન શીખ્યા અને પછી સમય વહી જાય છે, બધું શીખી ગયા ને આગળ આપણે. તો સમય વહી જાય છે તો આપણો સમય પણ ક્યાંય વહી ગયો? તમે જૂનથી ભણવાનું ચાલુ કર્યું હતું અને આપણો સમય ક્યાંય વહી ગયો, અને આપણે અત્યારે હવે નવા સત્રથી ભણવાનું ચાલુ કરવાનું છે. તો જુઓ, આજે પ્રકરણ આઠ છે, વધુ ભારે કોણ. તમે તમારા મમ્મી પપ્પા સાથે ક્યારે બજારમાં ગયા છો? અને કોઈ વસ્તુ માંગી હશે કે 1 કિલો મગ આપો, 1 કિલો દાળ આપો, 1 કિલો ખાંડ આપો, એવું કહ્યું હશે ને? હા, તો તમને શેમાં આપશે? કિલોગ્રામમાં માંગ્યું હશે અથવા નાના એકમમાં ગ્રામમાં માંગ્યું હશે. 1 કિલો બરાબર કેટલા ગ્રામ? 1000 ગ્રામ. અને કિલોગ્રામને આપણે ટૂંકમાં શું લખીએ છીએ? કિગ્રા, કિગ્રા તરીકે લખીએ છીએ ને. તો એ પ્રમાણે સબનમ નામની એક છોકરી છે, એને ગોળ અને મગફળી બહુ ભાવે છે. તો એ શું કરે છે? એ દુકાનમાંથી મગફળી અને ગોળ લાવે છે. તો જુઓ, અહીંયા જે બેન મગફળી વેચવા બેઠા છે એમની પાસે, કે તમારા પાઠ્યપુસ્તકમાં પણ આપેલું છે, જુઓ એમને પાસે કેટલી બધી મગફળી છે. અને મગફળી 1 કિલો લીધી છે તો પણ એમને કોથળો કેવો લાગે છે? કોથળો મગફળીનો મોટો લાગે છે. અને આ ભાઈ ગોળ વેચે છે તો ગોળ કેટલો નાનો લાગે છે? તો સબનમે 1 કિલો ગોળ અને 1 કિલો મગફળી લીધી છે. તો જુઓ, ગોળ અને મગફળી તો બંનેમાં કોને વધારે કોથળાની જરૂર પડી? મગફળીને. અને સબનમને પણ મોટી થેલીની ક્યારે જરૂર પડી? મગફળી માટે. ગોળ નાની બેગમાં આવી ગયો. તો શું કહે છે? ઓહો, મગફળી ગોળ કરતા ઘણી વધારે દેખાય છે. બંને સબનમ શું વિચારે છે? કે ગોળ કરતા મગફળી કેવી છે? વધારે દેખાય છે. બંનેનું વજન કેટલું છે? સરખું જ છે, કિલો જ છે બંને, પણ છતાં પણ મગફળી વધારે દેખાય છે. એ પ્રમાણે તમે ક્યારે બજારમાં જાઓ અને 1 કિલો મમરા લાવો અને 1 કિલો ખાંડ લાવો તો કોને મોટી બેગની જરૂર પડશે? મમરાને, કારણ કે મમરા વધારે હોય ને. 1 કિલો મમરા લેશો અને 1 કિલો ખાંડ લેશો, પણ મમરા માટે તમારે વધારે મોટી બેગની જરૂર પડશે. એ પ્રમાણે જુઓ, તમારા પાઠ્યપુસ્તકમાં આપ્યું છે કે 1 કિલો પોપકોર્ન અને 1 કિલો ખાંડ. કીધું કે છે કે વિચારો, આમાંથી મોટી બેગની કોને જરૂર પડશે? તો કોને જરૂર પડશે? હા, પોપકોર્નને. પોપકોર્ન 1 કિલો, ખાંડ છે 1 કિલો, બંને સરખા છે, પણ છતાંય વધારે બેગ કોને જોશે? મોટી બેગ પોપકોર્નને. પછી છે 1 કિલો બટાણા અને 1 કિલો બટાકા. તો ચલો, હવે કોને જરૂર પડશે? બટાકાને કે વટાણાને? હા, તમારું અનુમાન સાચું છે, બટાકાને. બટાકાને મોટી બેગની જરૂર પડશે. પછી બજારમાં જાઓ છો ને ત્યારે અનુમાન કરો કે કોને વધારે બેગની જરૂર પડે છે. હવે છે કોળું અને ટામેટાનો પંગો. તો આ એક મેદાન છે, તે મેદાનમાં રોજ ટામેટા રમવા આવે છે. ચીચવો ચીચવા ઉપર રમવા આવે છે. તમે પણ બેસે હશો ને, ઊંચા નીચે થાય એ ચીચવા ઉપર ટામેટા રોજ રમવા આવે છે. તો એક દિવસ એક કોળું આવે છે અને એ ચીચવા ઉપર બેસી જાય છે. તે ઊભું નથી થતું, કેટલા કલાકો સુધી ત્યાં બેસી રહે છે. પછી ટામેટાને તો બેસવું હોય છે. તો ટામેટા શું કરે છે કે બધા ટામેટા, નાના નાના ટામેટા 20-25 સુધી ટામેટા ચડે છે, પણ તો પણ કોળું ઊંચું થતું નથી. પછી બીજા મોટા ટામેટા વિચારે છે કે ચલો આપણે બેસીએ એટલે ઊંચું થશે. તો જો પેલા 20-25 જેટલા મોટા ટામેટા બેસી જાય છે તો કોળું ઊંચું થઈ જાય છે, ઉરે કરીને ઊંચું થઈ જાય છે. જુઓ કેટલા 20-25 ટામેટા બેસ્યા ત્યારે કોળું ઊંચું થયું. તો કોનું વજન? તો ટામેટાના અને કોળું બંનેનું સરખું વજન થાય તો જ
ઊંચું થાય પણ તમને ખબર છે કે વસ્તુ અમુક નાની હોય અને અમુક મોટી હોય તમે પણ તમારું વજન તમારા ભાઈબંધનું વજન જુઓ તો કોનું વજન વધારે છે અને ચીચવા ઉપર બેસો ત્યારે જેનું વજન વધારે હશે એ નીચે બેસશે અને જેનું ઓછું હશે એ ઉપર જશે એવું થાય છે ને હા એવું તમે કર્યું હશે અને આ પ્રમાણે હવે તમારે શું કરવાનું છે જો તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું છે કે ચીચવા ઉપર તમે તમારું વજન માપવાનું છે અને તમારા ભાઈબંધનું તો લગભગ જેટલું સરખું કોનું છે કાકા મિત્રોના સરખા વજન છે કોના તમારા કરતા વધારે છે અને તમારા કરતા કોનું ઓછું છે આવું અનુમાન કરવાનું છે અને કેટલીક કેરીઓ પણ આપી છે જો છે એક આપી છે ને અનુમાન કરો તો કેટલી કેરીઓ કોળાને સમતોલ રાખી શકે તો અહીંયા કોળું પણ આપેલું છે અને કેરી આપેલી છે તો કેટલી રાખી શકે આશરે હા 20 કેરી સુધી 20-25 કેરી કોળાને સમતોલ રાખી શકે આ પ્રમાણે તમારે ઘરેથી આવી પ્રવૃત્તિ કરવાની છે.